જાય સત્તાય નિતંતો તમે વાળું પાલી જાય. દશવેકાલિકમાં લખ્યું છે, જે ઉત્સાહથી કાર્યની શરૂઆત કરી એ ઉત્સાહ ટકાવી રાખો અને દિવસે દિવસે ઉત્સાહમાં વૃદ્ધિ કરવી. ભગવાન પરમાત્માનું શાસન છે, આપણો ઉત્સાહ દિવસે દિવસે વધતો રહે એમાં આગળ વધજો, ત્યાં મંગલ હશે. ચાલો, નિલેશભાઈ પટેલ આવ્યા છે, મોટિવેટ સરસ. તમને આજે ઘણા બધા તમને મોટિવેટ ગુરુ પણ બોલાવ્યા છે કે જેઓ તમારું મોટિવેટ કરી શકે. સામેથી ખૂબ જ ઉદારતાથી તેઓ આવ્યા છે, બહુ સારા આવા કાર્યક્રમો કરતા હોય છે. આજનો આ માહોલ જોયા પછી ઘણાને ઘણી ઈચ્છા થઈ જતી હોય છે કે આવો માહોલનો લાભ ઉઠાવી લઈએ. કેટલાકને એમ થાય કે ચલો આવ્યા છીએ તો ભેગા ભેગી આવતા વર્ષના ચોમાસાની પણ વિનંતી કરીને, મારા છાણીને બહુ ઈચ્છા છે કે આવતું ચોમાસું મારા સાહેબ આપો. પણ આઈ એમ નોટ ડિપાર્ટમેન્ટ નોટ માન, એના માટે તમારે હેડ ઓફિસમાં જવું પડશે, એટલે ચોમાસાની વિનંતીઓ મારી પાસે નહીં લાવતા. હા, હું તમને ચેક લગાડી આપીશ અને એક તો અનુમોદના એ કરવાની છે કે બીલી મોરા ગોહરબાગ આ યુવાનોને આજે જો એવોર્ડ આપવાનો હોય ને અપેક્ષાએ, તો એમને આપવું. આપણે કોઈ આપતા નથી, એક કાલ્પનિક વાત છે. જરા ઊભા થજો. બીલી મોરા ગોહરબાગ. હે અનુમોદના, ચોમાસુ બેસે તરત જ તમારા રિપોર્ટ અમને મોકલી આપો. મોર્નિંગ ન્યૂઝ દ્વારા અમે તમને મોકલ્યા હતા, પણ હપ્તે હપ્તે જાણે ઇન્સ્ટોલમેન્ટ ભર્યા હોય ને એવી રીતના, પણ એ બધામાં સૌથી પહેલો રિપોર્ટ જો કોઈનો આવ્યો હોત તો એ બીલી મોરા ગોહરબાગનો છે. એમના કેપ્ટન છે સૌરિંગભાઈ, હું હજી ઓળખતો નથી. હુ ઇઝ સૌરિંગ? વેરી ગુડ, ધન્યવાદ. આજે પહેલી વખત હું એને જોઉં છું. અને હવે છેલ્લી વાત સાંભળો, આ એક વીઆર સેવાના પ્રભાવે કેવા લાભ થતા હોય છે. બીલી મોરામાં આ વખતે સાધ્વીજી ભગવાનનું ચોમાસું મળ્યું છે. એ સાધ્વીજી ભગવંતે કીધું, આ શેષ કાળમાં આ યુવાનોએ અમને જે વિહારમાં સહાય કરી છે એનાથી ખેંચાઈને અમે આ વખતે બીલી મોરામાં ચોમાસુ કરવાનું નક્કી કર્યું. એટલે જ્યાં જ્યાં વિહાર સેવા ગ્રુપ થશે અને જો એ મજબૂત હશે તો એને ચોમાસાની વિનંતી કરવી નહીં પડે, એને સામેથી ચોમાસા. દરેક ગ્રુપ માટે મને બોલવાની ઘણી બધી ઈચ્છા થઈ જાય છે, કારણ કે આ બધા ગ્રુપોને મેં સ્થાપ્યા હોય. આમ એક અપેક્ષા એ, એક માએ દીકરાને જન્મ આપ્યો અને દીકરા ઉપર કેવી લાગણી હોય, એવી લાગણી આ દરેક ગ્રુપ ઉપર છે. એક એક ગ્રુપની અનુમોદના, પણ એ બધું કરવા જઈશ તો સાંજ પડી જશે. બપોરે વેબસાઇટનું ઓપનિંગ છે, આવનારા મહારથીઓના સન્માન છે, ડ્રામા છે, તપસ્વીઓના બહુમાન છે, વીઆર સેવા ગ્રુપના વિશિષ્ટ તપસ્વી. આ વખતે એક નવું કામ આપણે શરૂ કરીએ છીએ, જે યુવાનોએ વિશિષ્ટ તપ કર્યો એમનું બહુમાન છે અને રિપોર્ટ્સનું વાંચન આ વખતે ત્રણ તબક્કે રાખ્યું છે. મારું પ્રવચન પૂરું થાય તરત જ પહેલા રાઉન્ડમાં મહારાષ્ટ્ર, વાપી, વલસાડ વગેરે ગ્રુપોનું રિપોર્ટ્સ વાંચન અહીંયા કરવામાં આવશે. કારણ કે એક સાથે જો 45 નું કરવા જઈએ તો બોર થઈ જવાય. વચ્ચે વચ્ચે નંદુરબાર વાળાને ઊભા કરશું ફ્રેશ કરવા માટે. બોલો, આવ્યો છે? શું નામ છે? ગોપીચંદ. ગોપીચંદ નો ગધેડો યાદ છે તમને બધાને? બોલો, બીજું કઈ ન રહ્યું, ગોપીચંદ નો ગધેડો યાદ. તો આવું બધું બપોરના પણ છે, હપ્તે હપ્તે બધું જ કરવામાં આવશે. એક નાનકડી બે લાઈન નારા લઈ લો, ખાલી નારા, અને જરા ગરમ કરો. આજે તમારા સૌના
સદભાગ્ય હશે તો કુમારપાળ ભાઈ પોતે આવવાના છે. અત્યારે આવે, બપોરે આવે, આઈ ડોન્ટ નો, પણ તેઓ આવવાના છે. અને અમારા સંસારી પક્ષે મોટા ભાઈ અક્ષયબોધી મહારાજ પણ પધારવાના છે. ખરેખર પરમાત્માની એટલી કૃપા છે કે આપણને આવા ગુરુ મળ્યા છે. રાજ અહીંયા આગળ એક ગુરુની સામે, પરમાત્માની સામે તો ઘણી વખતે નાચ્યા, પણ આજે આ ગુરુ ભગવંતની સામે નાચવાનો અવસર છે. તો ઉભા થઈ જજો. હે ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, હે પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે. હે ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આજનો આ માહોલ જોઈ અમારા અંબાવાડી જૈન સંઘના ટ્રસ્ટી ગિરીશભાઈ, એમને એવો ભાવ થયો કે દર 3 મહિને જે મોર્નિંગ ન્યૂઝનો અંક નીકળે છે, આગામી 7મો અંક જેની અંદર સંપૂર્ણ આ બિહાર સેવા ગ્રુપના તૃતીય સંમેલનની વિશિષ્ટ માહિતી, ગ્રુપના ફોટો, ફોટોગ્રાફ્સ વગેરે આપવામાં આવશે. બહુ વિશિષ્ટ કોટીનો છે અને આ અંકનો સંપૂર્ણ સૌજન્યનો લાભ ગિરીશભાઈ સોમચંદ પરિવાર. સ્વામી પરમ ગુરુદેવ શ્રી પ્રેમ સુરેશ્વરજી, વર્ધમાન કપુનિધિ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી, સિદ્ધાંત દિવાકર સુવિશાલ રક્ષાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય, પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમાત્મનઃ કિમ્નુ મે પશુભિસ્તુલ્યમ કિમ્ વા સત્પુરુષૈરિવ. ભાઈ ગાડી લઈને પોતાના ઘરની બહારના ગેરેજની અંદર પાર્ક કરે છે. ગાડી પાર્ક કરીને જેવા બહાર નીકળ્યા, અંદરથી પત્ની બહાર આવી છે. પત્નીને ખબર પડી પતિ આવ્યા છે એટલે પોતે બહાર આવી. ગાડીની તરફ એની નજર ગઈ તો ગાડીની બેકસીટની પાછળનો જે કાચ હતો એ કાચ ઉપર તિરાડ પડી છે. જેવી તિરાડ ઉપર એની નજર ગઈ એટલે પત્ની પૂછે છે પતિને કે આ શું, ગઈકાલ સુધી કોઈ તિરાડ નથી ને આજે તિરાડ, અને તિરાડ હતી તો કેમ પડી, અને તિરાડ હતી તો પછી નવો કાચ નંખાવીને આપવો જોઈએ, આરે આજ તિરાડ વાળો કાચ લઈને તમે પાછા કેમ આવ્યા. ગાડીના દરવાજાને લોક કર્યા પછી પતિએ પત્નીને કીધું, આ કાચ હવે આમને આમ જ રહેશે, આ તિરાડ એમને એમ જ રહેશે, આ ગાડીના કાચનું ક્યારેય રિપેરિંગ નહીં કરાવ. પત્ની કહે છે કારણ શું પણ, અને એ વખતે પતિએ જવાબ આપ્યો કે આજે ગાડી લઈને હું જ્યારે નીકળ્યો રોડ ઉપરથી, જેવો આગળ વધતો હતો એ જ વખતે એક નાનકડો છોકરો રોડ ઉપર આવીને બે હાથ લાંબા કરીને મારી ગાડીને ઊભી રાખવાની કોશિશ કરતો. મારે ઘરે જલ્દી પહોંચવું હતું એટલે મારી નજર એ છોકરા ઉપર ગઈ હોવા છતાં પણ મેં ગાડી ઊભી ન રાખીને સડસડાટ ગાડી આગળ ચલાવી, અને જરા જ ગાડી આગળ ગઈ ને પાછળથી જોરથી એક પથરો આપણી ગાડીના કાચ ઉપર પડ્યો, ફડીને દેતો અવાજ આવ્યો. મેં ગાડી ધીરે રહીને ઊભી રાખી અને મારી ગાડી મેં સાઈડમાં પાર્ક કરી, એટલી વારમાં એ છોકરો દોડતો દોડતો મારી બાજુમાં આવ્યો. નસીબ જોગે પથરો મને નથી વાગ્યો, કાચ મજબૂત હતા, તિરાડ પડીશ. હું ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો તો એ છોકરો નજીક આવ્યા પછી મેં છોકરાને કીધું, દોસ્ત ગરમ તો થઈ ગયો હતો, માથું ફેરવીને વાત કરવાની, પણ એની ઉંમરને જોયા પછી હું ઠંડો પડી ગયો. દોસ્ત ગાડી પર પથરો કેમ માર્યો? અને એ વખતે 10 વર્ષના છોકરાએ કીધું, સર હું ક્યારનો અહીંયા ઉભો ઉભો બધાને ગાડી ઊભી રાખવા માટે ઈશારો કરું છું. હાઈવે રોડ ઉપરથી ઘણી બધી ગાડીઓ જાય છે, મહેરબાની કરીને કોઈ જણ ગાડી નથી ઊભી રાખતો,
મને લાગ્યું કે હવે બહુ લેટ થઈ રહ્યું છે, તમારા તરફ દૂરથી મારી નજર પડી એટલે મને લાગ્યું કે તમે કદાચ ગાડી ઊભી રાખશો. મેં ખૂબ ઈશારા કર્યા તમને, તમને સિગ્નલ આપ્યા, સાઇન કરી કે ગાડી ઊભી રાખો. તમે પણ એ રીતના જ્યારે આગળ વધ્યા, મને લાગ્યું કે હવે મોડું થાય છે અને તમારી ગાડીને અટકાવવા માટે મેં જોરથી પથરો માર્યો. એ તો બરાબર, પણ કારણ શું? અને એ વખતે 10 વર્ષના છોકરાએ કીધું કે મારો 3 વર્ષનો નાનો ભાઈ છે અને આ ભાઈ અહીંયા ગટરમાં પડી ગયો છે. 10 ફીટ થયું, બધાને કર કરીને વિનવું છું, કોઈ એને બહાર નથી કાઢતું. પ્લીઝ તમે આવો અને મારા ભાઈને બહાર કાઢવામાં મદદ કરો. અને હું આ પતિ પોતાની પત્નીને કે છે, હું બહાર નીકળ્યો, એના ભાઈને બહાર કાઢવામાં મદદ કરી, એને બહાર કાઢ્યો, ડૉક્ટર વગેરે પાસે લઈ ટ્રીટમેન્ટ વગેરે કરાવી અને પછી હું પાછો જ્યારે મારી ગાડીમાં બેઠો, ગાડી સ્ટાર્ટ કરતો હતો, એ વખતે આ 10 વર્ષના છોકરાએ મને કીધું, સર ગાડી એટલી ટોપ પર નહીં ભગાવો કે એને અટકાવવા માટે કોઈએ પથરો ફેંકો. વર્તમાન તમારી લાઈફસ્ટાઈલ જોતા એમ લાગે છે કે આજે એકને કેટલા પથરા ફેંકવા પડે. આજે તમને મારે 4 વાત કરવી છે. નંબર 1, ચેક યોર લાઈફ, ચેક યોર લાઈફ, તમારી લાઈફનું ચેકિંગ ચાલુ કરો. લગભગ તમે એટલા બધા ભાગો છો, એટલા બધા ભાગો છો કે 24 કલાકમાંથી 10 મિનિટ પણ તમને તમારી જાત સાથે ચેકિંગ કરવાનો સમય નથી. ચેકિંગ કરો કે મને કયો દોષ સતાવે છે. 18 પાપસ્થાનકો શાસ્ત્રકારે બતાવ્યા છે, હિંસા, ઝૂઠ, ચોરી, અભ્રમ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાગન, વૈષમ્ય, રતિ, અરતિ, પરપરિવાદ, માયા, મૂર્છા, લે. સમોસેનું કડીકમું હજી હમણાં જ કર્યું છે. 18 પાપસ્થાનકોના દોસ્તો ચાલે છે, પણ તમે એમ નહીં માનતા 18 જ ચાલે છે. એ સિવાય પણ ચિકાર પાપો અંદરમાં લઈને બેઠા છીએ. ક્યારેક સ્વાર્થ, ક્યારેક આસક્તિ છે, આવા બધા પાપો લઈને આપણે બેઠેલા છીએ. તમને પૂછું છું, આખા દિવસમાં તમને 10 મિનિટ મળે છે, તમને કયો દોષ સતાવે છે ચેકિંગ કરવા માટે? યાદ રાખજો, દોષ તમારા પણ મન છે અને અમારામાં પણ છે. ઓછા વધતા હોય એ વાત જુદી છે, પણ આપણા બધાની અંદર દોષો તો પડેલા છે. ક્યારેક તમને કોઈ સાધુની અંદર દોષ દેખાય છે ને, ત્યારે તમારે એ નહીં વિચારવાનું કે આ સાધુ મારા સાહેબમાં આ ગરબડ છે. સામે એ વિચાર કરો કે એની કરતા મારામાં કેટલી ગરબડ છે. સંતનો શિષ્ય 6 મહિના સુધી સેવા કર્યા પછી એના સંતને કીધું, સંતજી, ગુરુદેવ, આપની પાસે એક જાદુની લાકડી છે, આપની સેવાના બદલામાં જો આપ મને કંઈ આપવા માંગતા હો તો મને લાકડી આપી દો. ગુરુ કે છે, દોસ્ત, એ લાકડી તું પચાવી નહીં છે, પચાવી શકે કે નહીં, આપે જો મારા પર પ્રસન્ન થયા તો આ લાકડી આપી દો. સારું, તથાસ્તુ. ગુરુએ લાકડી આપી. લાકડીની વિશેષતા એ હતી, એ જેના ઉપર ફેરવે ને એના અંદરમાં કયા વિચારો ચાલે છે બધા દેખાય. શિષ્યના હાથમાં લાકડી આવી અને લાકડી આવ્યા પછી શિષ્યને પેલો વિચાર શું આવ્યો ખબર છે? એ તમે અમારા ઉપર જ ફેરો. એને ગુરુ પર લાકડી ફેરવીને એને ગુરુમાં દોષ દેખાય. ગુરુમાં ક્રોધ છે, ગુરુમાં માન છે, ગુરુમાં માયા છે, ગુરુમાં લોભ છે. આવા ગુરુની પાસે થોડું રહેવાય. અને શિષ્ય રાતોરાત ગુરુને કીધા વગર નીકળી ગયો. જ્યાં જાય જેને ગુરુ બનાવવા હોય એના ઉપર લાકડી ફેરવા છે. અને દરેક ગુરુમાં એને દોષો દેખાયા જ કરે, દેખાયા જ કરે. 6 મહિના પછી કુંભ મેળો હશે અલ્હાબાદ ની અંદર અને એ પહોંચ્યો ને ગુરુએ ત્યાં પહોંચ્યા. અલ્હાબાદમાં ગુરુ ચેલા ભેગા થઈ ગયા અને ગુરુને જેવો છે, અરે દોસ્ત, તું અહીંયા ત્યાંથી ભોલા માણસ, મને કીધા વગર નીકળી ગયો, લાકડી મળી એટલે તારું કામ બધી ગયું. ના ગુરુદેવ, તમને છોડવા નતા, પણ લાકડી ફેરવીને પછી તમારામાં દોષ દેખાયા. જે પોતે દોષી હોય બીજાને કઈ કઈ રીતના તારી શકે? મારે તો ભગવાન બનવું છે. જે પોતે દોષી હોય, જે પોતે ડૂબે, બીજાને ક્યાંથી તારી શકવાનો? ગુરુદેવ, આપ મને તારી શકો એમ નથી, માટે હું નીકળી ગયો. અચ્છા એમ વાત છે, ગુરુએ કીધું, પછી કેટલા પર લાકડી ફેરવી? રોજ ફેરવું છે. મળ્યા કોઈ? ના, આજ સુધી કોઈ નથી મળ્યા. ગુરુએ કીધું, હવે એક કામ કર, બીજા બધા ઉપર લાકડી ફેરવવાનું બંધ કર, તારા ઉપર લાકડી ફેરવ. અને જ્યાં શિષ્યએ લાકડી ફેરવી ત્યાં આંખમાંથી આંસુ નીકળી ગયા, હાથ જોડાઈ ગયા, ગુરુના પગમાં પડી ગયો. ગુરુદેવ, આપના દોષ રાઈ જેટલા છે, મારા દોષ મિરર છે. લાકડી આપણા ઉપર ફેરવાય. કોકના દોષોનું ચેકિંગ ઘણી વખત કર્યું છે, જાતના દોષોનું ચેકિંગ ક્યારે કર્યું છે? 18 પાપસ્થાનક ઉપર બોલવા બેસું ને તો 18 કલાક નીકળી જાય એમ.
મને 18 પાપના મૂળની અંદર એક દોષ દેખાય છે અને એનું નામ છે સ્વાર્થ વૃત્તિ. વર્તમાન કાળની અંદર સ્વાર્થ વૃત્તિ વધતી ચાલે છે. ઇંગ્લિશ ની અંદર કહું તો આ સ્વાર્થ વૃત્તિને શું કહેવાય? સેલ્ફિશ. માછલીના નાના બચ્ચા એ મોટી માછલીને પૂછ્યું, અપુન કો ફિશ ક્યું કહેતે હૈ? જો પાણી મેં ચલે ઉસે ફિશ કહેતે હૈ, જમીન પે ચલે ઉસકો ક્યા કહેતે હૈ? પાણીમાં છો, સ્વાર્થ વૃત્તિ. બીજાનું જે થવું હોય તે થાય, મારું શું, આ વિચાર જે આવે તે સ્વાર્થ વૃત્તિ. પછી એ ઘરમાં પણ આવે છે, દુકાનમાં ને ઓફિસમાં આવે છે, દેરાસર ને ઉપાશ્રયમાં પણ આવતું હોય છે. વિહારમાં જવાનું, જયારે હું નહીં જાઉં તો થોડું અટકી જવાનું મહારાજ નો વિહાર. આપણે શું, આ સ્વાર્થ વૃત્તિ. કેટલી જગ્યાએ આપણી અસ્વાર્થ વૃત્તિ ચાલે. યાદ રાખજો, આપણે સુખી છીએ બીજાના ઉપર ઉપકાર કરવા દ્વારા, આપણે દુઃખી છીએ દરેક જગ્યાએ આપણો વિચાર કરવા દ્વારા. શાસ્ત્રમાં એક જગ્યાએ લખ્યું છે, યે કેચિત સુખિતા લોકે તે સર્વેન્ય સુખે છયા, યે કેચિત દુઃખિતા લોકે તે સર્વેન્ય દુઃખે છયા. જ્યાં મારા સુખનો વિચાર હોય ત્યાં બધા સ્વાર્થ છે, જ્યાં બીજાના સુખનો વિચાર હોય ત્યાં પરાર્થ છે. આ દુનિયામાં જેટલા લોકો સુખી છે બીજાના સુખને લીધે, અને આ દુનિયામાં જેટલા દુઃખી છે બીજાના દુઃખને લીધે. બીજાને દુઃખી કરવાની ભાવનાથી એને કેમ દુઃખી કરું, એને કેમ નીચો પાડું? આવા વિચાર જે આવે છે ત્યાં તમારા દુઃખની શરૂઆત. અને મારું જે થવાનું હોય તે થાય, એનું સારું કરવા માટે તમે જે કામ કરો છો ને, ત્યારથી તમારી સુખી થવાની શરૂઆત છે. કઈ કઈ જગ્યાએ તમારી સ્વાર્થ વૃત્તિ છે કહો. જમવા જાઓ છો, સૌથી પહેલો શું કોનો વિચાર આવે છે? હે, મારી પ્લેટ ક્યાં છે? ગાડીમાં જાઓ, મારી સીટ ક્યાં છે? ક્યાંક યોગદાન આપ્યું, મારી નેમપ્લેટ ક્યાં છે? જ્યાં પ્લેટનો વિચાર હોય, જ્યાં સીટના વિચાર હોય, જ્યાં નેમપ્લેટના વિચાર હોય, દરેક જગ્યાએ મારું મારું ને મારો વિચાર આવે, એનું નામ સ્વાર્થ. તમારી પાસે બે મંત્ર છે, તમને તારવા માટે મેં એક મંત્ર આપ્યો છે, પણ ડૂબવા માટે તમારી પાસે તમે બે મંત્ર લઈને બેઠા છો. નંબર એક, મારું શું, અને નંબર બે, મારે શું. યાદ રહ્યું તમને? વોટ માય એન્ડ વેર એમ આય, મારું શું અને મારે શું. એક મંત્ર રાગનો છે ને બીજો મંત્ર દ્વેષનો છે. મારું શું એટલે હું જ્યાં જાઉં ત્યાં મારું શું છે ભાઈ? મારી જગ્યા ક્યાં છે? મારી સીટ ક્યાં છે? મારી પ્લેટ ક્યાં છે? મારી નેમ પ્લેટ ક્યાં છે? આ વિચાર મારું શું? અરે ઓલો ભાઈ પડી ગયો, ઓલા દિવસે ઓલા મારા સાહેબને વિચાર એકલા કરવા પડ્યા, મારે શું? આ દ્વેષ છે, મારું શું આ રાગ છે. આ બે મંત્રને તમે એટલા બધા આત્મસાત કરી નાખ્યા છે, ગમે તેટલા તમને મંત્ર આપીએ તમારા બધા મંત્ર ઉપરથી ચાલ્યા જાય છે. તમને એક એક ખોલીને બતાવો. જમવા ગયા એ વખતે તમને વિચાર આવે છે? મેં હમણાં તમને કીધું ને, અમારા ગચ્છાધિપતિની વાત કરી, તમને કહું, તીર્થંકરનો આત્મા ક્યારે આવા સ્વાર્થ વૃત્તિ ધરાવનારા ઘરની અંદર પેદા થતો જ નથી. તમે જો પજુષણમાં કલ્પસૂત્રના વ્યાખ્યાન સાંભળ્યા હોય ને, એની અંદર એક સરસ મજાની વાત આવી હતી. ભગવાન જ્યારે દેવાનંદની કુક્ષીમાં આવ્યા, ઇન્દ્ર મહારાજ બેઠા બેઠા વિચાર કરે કે તીર્થંકરનો આત્મા ક્યાં આવે અને ક્યાં ન આવે. ન આવે જ્યાં વાત કરીને ત્યાં શું લખ્યું? નો કિવણ કુલે શું, કિવણ એટલે કૃપણ, કૃપણના ઘરમાં ક્યારે ના આવે. નો માહણ કુલે શું એટલે બ્રાહ્મણના ઘરમાં ક્યારે પરમાત્માનો જન્મ ન થાય. નો શુદ્ધ કુલેશુ, શુદ્ધ કુલેશુ, શુદ્ર, શુદ્રનો અર્થ તમારે ભંગી વગેરે નથી કરવાનો. શુદ્રનો ત્યાં અર્થ એ કર્યો છે જે લોકો છીછરી વૃત્તિ ધરાવે છે, જે લોકોના ભીતરમાં પરોપકાર નથી, જેના હૈયામાં ઉદારતા નથી, જે માત્ર પોતાનો ને પોતાનો જ વિચાર કરતા હોય, આવા આત્માઓ છીછરી વૃત્તિને ધરાવનારા છે. આવા આત્માઓને ત્યાં તીર્થંકરનો આત્મા ક્યારે આવતો જ નથી. ચેક યોર લાઈફ, ચેકિંગ કરો. તીર્થંકરના આત્મા તો છોડો, ઉત્તમ કુળની અંદર ઉત્તમ આત્માઓ આવે છે ને, ઉત્તમ કુળ એને કીધું છે કે જ્યાં હંમેશા બીજાનો વિચાર કરવામાં આવે, આવા કુળને ઉત્તમ કુળ કીધું છે. ચેક યોર લાઈફ, જમવા બેસો છો, પોતાનો વિચાર આવે છે કે નથી આવતો? મારું શું
મને એક જણ મળ્યો મને કહે કે મારા સાથે જ્યારે પણ જમવા બેસવાનું ને ત્યારે પહેલા નહીં બેસવાનું છેલ્લે નહીં બેસવાનું બિલકુલ વચમાં બેસવાનું મેં કીધું કારણ મને કે ક્યારેક આમથી શરૂઆત થાય તો આપણે છેલ્લે હોઈએ તોય ભૂખ્યા રહીએ અને ક્યારેક આમથી શરૂઆત થાય આપણે આ બાજુ બેઠા હો તોય ભૂખ્યા બી બી વચ્ચે બેઠા હો ને બે બાજુ નો લાભ પડે ગાડીમાં સાચું બોલો તમે બેઠા છો ને કોઈ 75 વર્ષના માજી ચડ્યા છે તમને વિચાર આવે કે ઊભો થઈને એમને સીટ આપો છો આપી છે ક્યારે ખાલી આંગળી ઊંચી કરો ક્યારેક તમે બીજાને સીટ આપી હોય હજાર યુવાનોની અંદર 100 આંગળી ઊંચી નથી કહી દો અમે પ્રાઇવેટ કારની અંદર જનારા છે ક્યારેક તમે ટ્રેનમાં નથી બેઠા નાનો છોકરાને લઈને એની માં જ્યારે ગાડીની અંદર ચડી છોકરો સાવ નાનો માં ઉચકી શકે એમ નથી એટલે છોકરાને ઉભો રાખ્યો હતો માની પાસે બીજો બધો સામાન ઘણો હતો અને માં જોયા કરે છે ક્યાંક છોકરાને બેસવા માટે જગ્યા મળે તો કેમ ચારે બાજુ જગ્યા માટે માએ દ્રષ્ટિ ફેરવ્યા પછી છોકરો ખડી ખડી કે માં મુજે બેઠના હૈ માં મેં થક ગયા માં મુજે બિઠાઓ ના ત્યારે માએ એટલો જબરદસ્ત જવાબ આપ્યો બેટા ઇસ ટ્રેન કે અંદર હમ સફર તો બહોત હૈ લેકિન હમદર્દ કોઈ નહીં તમે હમ સફર તો ઘણી વાર બન્યા હમદર્દી કેટલી વાર આવે છે સ્વાર્થ વૃત્તિ આવે છે ત્યાં હમદર્દી કાયમ માટે દૂર થઈ ગઈ છે ચેક યોર માઇન્ડ મારી સ્વાર્થ વૃત્તિને મારે કઈ રીતે દૂર કરવી છે ખાલી સ્વાર્થ નહીં 18 પાપ સ્થાનકો બધાને દૂર કરવાના પ્રયત્ન કરવા એનું નામ છે ચેક યોર માઇન્ડ નંબર 2 મારી પાસે સમય ઓછો છે એટલે હું આજનું મારું પ્રવચન કટ કરું છું નંબર 2 ચેક કર્યા પછી આવે છે ચેટ યોર ચેટ તો સમજો છો ચેકમાં આજે સમજણ નહીં પડતી પણ ચેટમાં સમજણ પડે છે મોબાઈલ વોટ્સએપ અને ફેસબુક થી તમે ઘણી વખત ચેટિંગ કર્યું છે ચેટિંગ નહીં ઘણી વખત તો ઘણા ચીટિંગ કરતા હોય છે તમે ચેટર નહીં ચીટર ચેટિંગનો અર્થ એ છે કે રોજ સાંજ પડે તમારી જાત સાથે સંવાદ કરો જે ચેકિંગ નથી કરતો એ ચેટિંગ ક્યાંથી કરવાનો જેને ખુદને જ ખબર નથી કે મારા ભીતરમાં કયા દોષ છે એને ક્યાંથી પોતાના આત્મા સાથે વાત કરવાની ઈચ્છા થશે કે હે જીવ તું તારા ક્રોધને દૂર કર હે જીવ તું તારા માનને દૂર કર કર્યું ક્યારે તમારી જાત સાથે સંવાદ કરો કે હું ક્રોધ કરીશ સાપના ભાવમાં જઈશ હું માન કરીશ તો મારે તાળના ભાવની અંદર જવું પડશે માયા કરીશ વરુ અને શિયાળના ભાવમાં લોભ કર્યા પછી તો કઈ દુર્ગતિમાં જઈશ એની મને ખબર નથી અને સ્વાર્થ વૃત્તિ જો લાવીશ તો નરક અને નિગોદ ગતિ સિવાય બીજી કોઈ જ ગતિ નથી તમને ખબર છે તમને બે વાત સમજાવું જે સ્વાર્થી છે એને ત્યાં તીર્થંકર ક્યારે આવતા નથી અને તીર્થંકરનો આત્મા નિગોદમાં હોય ને ત્યારથી એ પરોપકારી હોય છે હરિભદ્ર સુરી મહારાજ લલિત વિસ્તરામાં કહે છે આકાલમ એતે પરાર્થ વ્યસન ભગવાનનો આત્મા નિગોદમાં હોય ત્યારથી એ પરોપકાર રસિક હોય છે નિમિત્ત મળ્યું નથી ને એમણે પરોપકાર કર્યો નથી કેવું સામ સામે છે સ્વાર્થીના ઘરે તીર્થંકરનો આત્મા ન આવે અને જે તીર્થંકરનો આત્મા હોય એ નિગોદથી લઈને પરાર્થી અને સ્વાર્થી મરીને નિગોદમાં ચાલ્યો જાય નિગોદમાં જવું છે કે પછી નિગોદથી લગાવી નિર્વાણ સુધીની યાત્રા કરવી છે ચેટિંગ કરો ચેટિંગ સંવાદ કરો આપણા ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષસુરી મહારાજની સામે નજર કરીએ અમે સાંજના સમયે ભોજરી વાપરતા હોય ને મહારાજજી જો વચ્ચે બેઠા હોય ને એમની નજર પડે કે આજે પાત્રામાં આહાર ઓછો આવ્યો છે મહારાજ પોતાનો આહાર ઉડાવી દે કેમ આજે જરા મને પેટમાં બહુ ગરબડ છે મારે નથી વાપરવું આમ કહીને મહારાજ ખાવાનું છોડી દે આ કહેવાય પરોપકાર અને આપણે એમ વિચાર કરીએ હવે એક તપેલા જેટલો દૂધ પાક વધ્યો છે હું પહેલો હું ઘણી વાર મારા મા બાપના પ્રવચનની અંદર કહું છું મા કોને કહેવાય ચાર પેંડા હોય ને ખાનારા પાંચ હોય ત્યારે જે એમ કહે કે મને પહેલેથી પેંડો ભાવતો જ નથી આનું નામ મા કરે સ્વાર્થી હોય મા પરોપકારનો દરિયો છે કરો ચેટિંગ તમારી જાત સાથે કે મારામાં સ્વાર્થ કેટલો છે અને આ સ્વાર્થની ભાવનાને લઈને મરીને જો પરલોકમાં દુર્ગતિમાં જઈશ મારું શું થશે તમારા સ્વાર્થે તમારા મા બાપને ઘરમાંથી બહાર મૂક્યા છે
રાઈટ? સ્વાર્થ સિવાય બીજું કોઈ કારણ નથી. તમે લોકો જે પણ કારણ મૂકો છો, તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકવાના, તમારા ઘરમાંથી કાઢી મૂકવાના કે સ્વતંત્ર રીતે એમને અલગ ફ્લેટ આપવાના, આ બધાના મૂળમાં જો તો બીજું કોઈ કારણ નથી. એ બધા કારણ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ એક જ છે, અમારો સ્વાર્થ. મા બાપનું કામ હવે પતી ગયું છે. કલ્પસૂત્રની અંદર એક શ્લોક આવે છે, મા બાપ જ્યાં સુધી સ્તનપાન કરાવે ને ત્યાં સુધી મા બાપને સાચવે ને એને પશુ કહેવાય. આ સ્તન્ય પાનાત જનની પશુનામ આદાર લાભાત નરાધમાનામ આગેહ કૃત્યાત વિમધ્યમાનામ આજીવિતા તીર્થ મિવોત્તમાનામ. જ્યાં સુધી મા બાપ સ્તનપાન કરાવે ત્યાં સુધી મા બાપની સાથે રહે એ પશુ છે. પત્ની ઘરમાં આવે તે દિવસથી મા બાપ તમને આકરા લાગતા હોય ને તો તમે અધમમાં અધમ છો. મા બાપના હાડકા ચાલે ત્યાં સુધી તમે મા બાપનો કસ કાઢો, અને જે દિવસે મા બાપના હાડકા કામ કરતા બંધ થઈ જાય તે દિવસથી તમે મા બાપને પણ જો ઘરમાંથી કાઢી મૂકતા હો તમે મધ્યમ છો. અને જિંદગીના છેલ્લા દિવસ સુધી તીર્થની માફક જે મા બાપને સાચવે એવા દીકરાઓ આ સંસારમાં ઉત્તમ છે. નરેન્દ્ર મોદી આવે છે ક્યારે? આવે છે ક્યારે? 16મી અને 17મી. ક્યાં જવાનો? ક્યાં જવાનો? માં દિલ્હીમાં પહોંચ્યા પછી પણ જે 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મ દિવસે માને આશીર્વાદ લેવા આવતો હોય, વિચાર કરો એ માનો કેવો ભક્ત છે. કટ્ટરમાં કટ્ટર જેને ન્યૂઝ કહી શકાય એવા ન્યૂઝપેપર વાળો પણ બીજા દિવસે એના પહેલા જ બોક્સની અંદર મા હીરાબા અને નરેન્દ્રનો ફોટો મૂકીને લખશે કે આ દીકરો પોતાની માના આશીર્વાદ લેવા માટે જે દિલ્હીથી ગુજરાત સુધી લાંબો થયો છે. તમે મા બાપને ઘરમાંથી બહાર કાઢો કે સામે ચડીને મા બાપની પાસે જવાનું. ચેક યોર એન્ડ ચેક યોર લાઈફ. મા બાપને ઘરમાંથી બહાર કાઢવા એ જો સ્વાર્થ વૃત્તિ છે, તમારી સ્વાર્થ વૃત્તિ ખાલી ઘર પૂરતી સીમિત નથી રહી, તમારી સ્વાર્થ વૃત્તિ હવે ધર્મની અંદર પણ આવી ચૂકી છે. એક કાળ એવો હતો કે મહાત્માને ચોમાસાની વિનંતી કરીને લાવે ને, પછી સવારે તમે વંદન કરવા આવો ને મહાત્માને, તમે હો કે તમારા ઘરના પરિવારના કોઈ સભ્ય હોય અને વંદન કરે પછી અમને પૂછે મારા સાહેબ કોઈ બહારગામથી સાધર્મિક પધાર્યા છે તો અમારે એમને ઘરે લઈ જવા જ સાધર્મિક ભક્તિ માટે. અને આજે સંઘોએ રસોડા ચાલુ કરી દીધા, તમારા ઘરમાંથી સાધર્મિક ભક્તિ મરી પડવાની છે. આવે છે યાદ, 5 વર્ષમાં કોઈ સાધર્મિકને ઘરે લઈ ગયા છે? તમારા જમાઈ કે બનેવીને લઈ આવો જીજાજીને, આ સાધર્મિક ભક્તિ ના કહેવાય. પાછો કેસે જીજુ આવ્યા હતા, હું જીજુ આવ્યા હતા. આ એ સ્વાર્થ ભક્તિ છે. સાધર્મિક ભક્તિ એને કહેવાય કે મારા સાહેબની પાસે જઈએ, અજાણ્યામાં અજાણી વ્યક્તિ આવે અને એને વિનંતી કરીને. આજે પણ મહારાષ્ટ્રની અંદર આવી સાધર્મિક ભક્તિ ટકી છે. હું ઘણીવાર અમારા સાધ્વીજી ભગવંતોને કહું કે તમે શું ગુજરાતમાં મિત્રો છો, જાઓ મહારાષ્ટ્રની અંદર. ગુજરાતમાં જેટલા ભગવાન પૂજાય છે ને એટલા મહારાષ્ટ્રમાં સાધુ પૂજાય છે, અને ગુજરાતમાં જેવા સાધુ પૂજાય છે એવા સાધર્મિક મહારાષ્ટ્રની અંદર પૂજાય છે. બારામતીનું મહિલા મંડળ આવો, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજને વંદન કરવા માટે મહિલા મંડળ રિટેલમાં હોય કે હોલસેલમાં? એના માણસ તમે કહી દો ને કે એના કરતા હોલસેલમાં હવે વીઆર સેવા ગ્રુપના મેમ્બરો છીએ. મહિલા મંડળો તો 20 ને 25 ને 30 ને 35 હોય. આવો સુરત, આવો બરોડા, આવો વલસાડ, આવો નવસારી, આવો કરજણ. કદાચ કોઈનું નામ ન લીધું હોય તો ખોટું નહીં લગાડતા, પણ આ દરેકે દરેક 100, 125, 150, 200, 250, 250, 250 ની મૂડી લઈને બેઠેલા મંડળો છે. વિહાર સેવા ગ્રુપ આ અહમદનગર વાળાનો નિયમ 1 થી 15 દિવસ
જેનો વારો આવે 10-10 જણાને લઈને જવાનો, એમાં એક દિવસ બારામતીનું મહિલા મંડળ અને જેનો વારો હતો આવીને ઉભો રહી ગયો, ત્યારે ટ્રસ્ટીઓએ કીધું કે 10 થી ઉપર હોય તો સંઘની જવાબદારી, તમે રહેવા દો અમે કરશું. એને કીધું ના પાડું તો તમે કરો રે, મારે ખુદને ઘરે લઈ જવા, ના શું કામ પાડું છો? સંઘે હા પાડી. અને એમાં એક ઈરલાનો એક છોકરો હતો, એનો ભાઈ અત્યારે બેઠો છે નેમચંદ, એનો સક્કો ભાઈ વિનોદ, આ વિનોદ અમને વંદન કરવા આવ્યો હતો. અને વિનોદે બપોરે જમીને પાછો આવ્યો, મેં પૂછ્યું કેમ રહ્યું, અને એને પગમાં માથું નાખ્યું, આંખમાંથી આંસુ કાઢીને કીધું આવી ભક્તિ અમે કદાચ મુંબઈ વાળા ના કરી શકીએ. મેં કેવી ભક્તિ? મને કે અમને 36 જણા હતા, 36 માટે પાટલા હતા, 36 માટે આસનિયા હતા, દરેકે દરેક બાજોટની આગળ રંગોળી દોરવામાં આવી હતી, તમારી આગળ રંગોળી, અને બધા પીરસવા માટે કોઈ વેઇટર નતા આવ્યા. ઘરના ત્રણ ભાઈ પોતાના ફેમિલી સાથે બધાને પીરસે, પીરસાઈ ગયા પછી ભાઈઓ એક બાજુ બેસે, બેનો બીજી બાજુ બેસે, બેસે એટલું જ નહીં, બેનો ત્યાં બેઠા બેઠા અમારા માટે ગૌલીને ગીતો ગાય, અમે જમતા રહીએ એ ગીતો ગાય. આખું ભોજન પતી ગયા પછી દરેકને એક એક ગુલાબનું ફૂલ આપ્યું અને દરેકને એક એક 10-10 રૂપિયાનું કવર આપ્યું. મારા સાહેબ, મારા ઘરે કદાચ આવે ને તો હું એક વખત, તમે જો કહો કે આ ભાઈ આવ્યા છે તો હું એમ કહી દઈશ 100 રૂપિયા આપું છું, કોઈ લોજમાં જમી લે છે, ઘરે લઈ જઈ શકું એવી મારી સ્થિતિ. અપરાધ વૃત્તિ તમારી, સાધનની ભક્તિ ગઈ, તમારી મા બાપ પ્રત્યેની ભક્તિ ગઈ, તમે તમારા ત્યાં ચોમાસું આવ્યા પછી દિવસમાં એક વખત તમે કે તમારા પરિવારના સદસ્યને મોકલ્યા ખરા, મારા સાહેબને લઈ આવો, આખા દિવસમાં એક વખત પણ વિનંતી કરવા માટે તમે મોકલો, તમારી સાધુ ભક્તિ પણ ચાલી ગઈ. અને તમે તો ક્યારેક એમ કહેવાનું મન થાય છે કોઈ સિટીમાં રહેતા હતા, અમદાવાદની પોળમાં હો કે વડોદરાની પોળમાં હો કે સુરત ગોપીપુરામાં રહેતા હતા, પરંતુ જેમ રૂપિયા વધ્યા, જેમ રૂપિયા વધ્યા તેમ તમે ક્યાં ગયા, ક્યાં ગયા? અઠવાલાઈસ, ઉમરા, પીપલોદ, જોલી, વેસુ અને છેલ્લે ડુમસ. પછી આગળ ના જતા દરિયો છે, બીજું કઈ નથી, આ તો દરિયામાં ટાપુ બનાવીને રહી એ માના છે. પણ તમને એ વખતે વિચાર આવ્યો, હું બધા સિટીને કહું છું, ચાહે વલસાડ હોય, ચાહે નવસારી હોય, ચાહે વાપી હોય, ચાહે સુરત હોય, ચાહે વડોદરા હોય, જેટલા મોટા સિટી છે, અમદાવાદ પણ ભેગું જ છે, જેટલા મોટા સિટી છે, પ્રાચીન 200-400 વર્ષના જૂના પરમાત્માના મંદિરો આજુબાજુમાં, મોટા મોટા ઉપાધ્યો, અમારા પ્રકાશભાઈ ઝવેરી છેલ્લા 5 વર્ષથી સુરતમાં ગોપીપુરાની અંદર લડી રહ્યા છે, ગોપીપુરા બચાવ, અમારા પરમાત્માના મંદિરો બચે, અમારા શ્રાવક શ્રાવિકાઓ બચે, અમારા ઉપાશ્રયો જ્યાં 100-100 સાધ્વીજી ભગવાન છે. તમે પેપરમાં વાંચ્યું હશે, હમણાં જ એક નણંદ ભોજાઈના ઉપાશ્રયની ઉપર છાપરા પર કંઈક પડ્યું, દરવાજા પર અવાજ આવ્યા, આજુબાજુ વિધર્મીઓ રહેતા હોય, એની વચ્ચે અમારી સાધ્વીજી રહેતી હોય, અને તમારા રૂપિયા વધ્યા, તમે ગોપીપુરાનો તમારો ફ્લેટ વેચી તમે ક્યાં ચાલ્યા ગયા? કોઈ પાલમાં ગયું, કોઈ વેસુમાં ગયું, કોઈ અડાજણ ગયું, કોઈ અઠવાલાઈસ ગયું, કોઈ ઉમરા ગયું, કોઈ ડુમસ ગયું. પાલીતાણા જાવ તો તમને ખબર પડે, ધંધુકા પછી ફેદરા આવે, ખડોલ આવે, આવા બધા ઘણા બધા વિયારધામ આવે. કુમારપાળભાઈ જયારે પણ નીકળે ધંધુકા કલીકુંડ થી પાલીતાણા જવા માટે, એ વિયારધામોનું ટોટલી માહિતી એમની પાસે મળે. આ ફેદરા ખડોલની અંદર અમારા ગુરુદેવ એક વખત કહેતા હતા, એક બેન રહેતા હતા, 4 દીકરા હતા, ચારે દીકરા કમાવા માટે ઘાટકો પર પહોંચી ગયા, અને માજી કહે છે હું નહીં જાઉં, કારણ વર્ષમાં 2500 સાધુ સાધ્વીજી આ રસ્તેથી પાલીતાણાની અવર જવર કરતા હોય તો જીવી ત્યાં સુધી તો તમારે 8 મહિના વિયારધામ ખુલ્લા હોય, 4 મહિના વિહાર બંધ હોય. 4 મહિના માટે તો એ દીકરાઓએ માજીને કીધું, બા આ ચોમાસાના 4 મહિના તો આવી જાઓ. પરાણે માજીને સમજાવી અને ઘાટકો પર લઈ ગયા. ચોમાસામાં 4 મહિના રહેવાનું, 8 મહિનો થાય આ જેવો ચોમાસું પૂરું થાય, માજી બિસ્તરા પોટલા લઈ ફેદરા ખડો છોકરા મૂકી જાય, અને પછી 8 મહિના એ માજીને મેં નજરે જોયા છે, મેં એમના હાથે ગોચરી બોરી છે. વર્ષો પહેલાની વાત કરું છું, આજે તો માજી દેવલોકમાં ગયા, એ માજીને મેં જોયું છે કે જ્યારે પણ ગામમાં મહાત્મા આવે
આજે વિયારધામ થયું છે એ વખતે માજીનું ખુદનું ઘર હતું, માજી પોતાના પૈસે પોતે જ રસોઈ કરે અને પોતે ભોરાવે, દીકરાઓ પૈસા મોકલે, માજી મહેનત કરે અને મોકલે. તમને કહું, એને કોઈ દિવસ કોઈ બાઈની પાસે રસોઈ નથી કરાવી. જીન શાસનના સાધુ સાધ્વીને રોટલી ઉરાવવાની હોય તો કોઈ બાઈની અજૈનોની ઘડેરી ના ઉરાવાય. હું બેઠી છું, હું જાતે કરીશ. પાણી કદાચ ભલે બાઈ લાવીને આપે, વાસણ કદાચ ભલે ઉટકી નાખે, ઝાડુ કદાચ મારી નાખે, પણ રસોઈ તો હું કરીશ. 75 વર્ષની ઉંમર સુધી આ બાઈએ જાતે રોટલા ટીપી અને હાથમાંને ઉરાવ્યું. જિંદગીના છેલ્લા દિવસ સુધી એનો ટોટલ જો મારો ને, એ માજીએ કેટલા મહાત્માને ઉરાવ્યું એનો સર્વે કરવામાં આવ્યો. 75,000 સાધુ સાધ્વી જે ગામ છોડીને સોસાયટીમાં બંગલા લેનારાને પૂછું છું, તમારે ત્યાં મહાત્મા કેટલી વાર આવે છે? વર્તમાન કાળમાં તો તમને એમ કહેવાનું મન થાય છે, તમારી જો તાકાત હોય ને તો આવા વિયારધામની અંદર રસોડાઓ થતા હોય છે, એક એક મહિનાનો લાભ લઈ તમારે ભલે ઘરે બેસવાનું, પણ તમે સવારે ઉઠો ને સાંજે સુઓ ત્યાં સુધી 25-50 મહાત્માઓને ગોચરી બોરાવવાનો લાભ ઘરે બેઠા મળતો હોય. તમારે ફક્ત અનુમોદના કરવાની. મેં કરેલા વિયારધામની અંદર જે સુકૃત એની હું ખૂબ અનુમોદના કરું છું. અને તમારે એક મહિનાના હાર્ડલી 50,000 રૂપિયા હોય, પરંતુ એ 50,000 રૂપિયામાં તમને 500 સાધુ સાધ્વીને બોરાવવાનો લાભ ઘેર બેઠા મળી જતો. 10-10 કિલોમીટર ને 5-5 કિલોમીટર દૂરના બંગલામાં રહેનારાઓને કહું છું, ચેટ યોર લાઈફ, જાત સાથે ચેટિંગ કરો. નંબર 3, પેલું બોલો, પેલું ચેક યોર લાઈફ, બીજું ચેક યોર લાઈફ, ત્રીજું ચેન્જ યોર લાઈફ. જે ચેકિંગ કરે છે, ચેટિંગ કરી શકે, ચેટિંગ કરી શકે એ ચેન્જિંગ લાવી શકે. ચેકિંગ અને ચેટિંગ વગર ક્યારેય ચેન્જિંગ આવી શકતું જ નથી. નો ચેન્જ વિધાઉટ ચેક એન્ડ ચેક. તમે ચેક કરશો તો તમને દેખાશે, તમે ચેક કરશો કે ભાઈ આ દોષના કારણે મારી દુર્ગતિ થશે, અને મારે જો દુર્ગતિમાં ન જવું હોય તો મારે મારા ક્રોધને દૂર કરવો પડશે, મારે મારા માનને દૂર કરવા પડશે, મારે મારા કષાયો, વિષયો, સ્વાર્થ વૃત્તિ આ બધાને દબાવીને દૂર કરવા પડશે. ચેન્જ લાવવો. બિહાર સેવાના યુવાનોએ જબરદસ્ત ચેન્જ લાવ્યા. હમણાં સંજયભાઈએ કીધું, પ્રતિકભાઈએ કીધું, એક દિવસ ગામ ગપાટા મારતા હતા, બજારમાં ઉભા રહેતા હતા, સાંજ પડે પાટિયા ઉપર બેસતા હતા અને કઈ કામની ચોપટો કરતા હતા. એ જ વ્યક્તિઓ વિયાર સેવામાં જોડાયા અને નક્કી કર્યું, આવતીકાલે સવારે મારે 4 વાગે ઉઠવાનું છે, ભાઈ 10 વાગે હું સુઈ જઉં, કારણ કે મારે કાલે મહાત્માને લેવા અથવા મૂકવા જવાનું છે. ઇટ ઇઝ ચેન્જ. અને અવારનવાર ચેન્જને કારણે તમારા જીવનમાં લાઈફ ટાઈમ માટે ચેન્જ એ આવ્યું, તમે ગામની ચોવટ કરતા બંધ થઈ ગયા છો. ઘણા તો ચેન્જ કરવાની વાતો કરતા હોય, પોતાની નહીં ગામની. મારું ચાલે તો આમ કરી નાખું, મારું ચાલે તો તેમ કરી નાખું. એક ભાઈ સવારમાં ઉઠ્યા અને મોદીને સાંભળ્યા પછી આખા ગામમાં એને ચેન્જ કરવાની ઈચ્છા થઈ ગઈ. એને તો મોદી જો 100 દિવસમાં નથી કરી શકે, એ આપણે કરી નાખે. એટલે એની ઘરવાળીને કે મને જો 1 દિવસ માટે આ દેશનું સુકાન મળી જાય તો આખા દેશની કાયા પલટ કરી નાખું, બધું બદલી નાખું, બધું ઊંધું જતું છે સીધું કરી નાખું. એની ઘરવાળીએ કીધું, એ તો જે દિવસે થાય તે દિવસે કરજો, અત્યારે ખમીસ ઊંધું પહેર્યું છે ને એ સીધું કરજો. ખમીસ પહેરવાના ઠેકાણા નથી, ઉપલા ગાજનું બટન નીચલા ગાજમાં મારતો હોય, એના પેન્ટના પણ ઠેકાણા ના હોય, એક ઉપર ગયું હોય બીજું નીચે લટકતું હોય, અને પાછા આખા ગામને સુધારવાની વાતો કરતા. ચેન્જ યોર લાઈફ. મારે મારી જાતમાં ચેન્જ લાવવું છે, પણ એ ચેટ અને ચેક વગર નહીં થઈ શકે. નક્કી કરો આજના દિવસથી મારામાં કયો દોષ વધારે છે, એ દોષને મારે દૂર કરવો છે, મારે મારામાં ચેન્જ લાવવો જ. વર્ષો પહેલા સુરતમાં રત્ન સુંદર મહારાજ સાહેબ પધાર્યા, એમણે અમને એક દ્રષ્ટાંત આપ્યું હતું. મને કે મેં એક પ્રવચન કર્યું, પ્રવચનમાં એક ભાઈ આવ્યા હશે, ક્રોધ ઉપરનું જબરજસ્ત પ્રવચન કર્યું, એની સામે ક્ષમાની જોરદાર વાતો કરી, અને એ સાંભળ્યા પછી કાકા ઉભા થયા. કાકાએ કહ્યું, મહારાજ સાહેબ આપી દો નિયમ, જે દિવસે ગુસ્સો થાય એના બીજા દિવસે 100 રૂપિયા ભંડારમાં નાખો. આ 30 વર્ષ પહેલાની વાત કરું છું, 30 વર્ષ પહેલાના 100 રૂપિયા એટલે આજના કેટલા થાય? ભાઈએ નક્કી કર્યું, મહારાજ સાહેબ કીધું, મહારાજ સાહેબ આપી દો નિયમ, આજે ગુસ્સો થાય તો આવતીકાલે 100 રૂપિયા ભંડારમાં નાખો. અને ભાઈ જીવનમાંથી ક્રોધને રવાના કરવા માટેના પ્રયત્ન કરે,
એમાં બન્યું એવું કે પ્રવચનની અંદર નિયમ લીધો ને પ્રવચન સાંભળીને ઓલા ભાઈ બહાર નીકળ્યા, વોચમેને ત્યાંથી સાંભળી લીધું અને વોચમેનને ખબર કે આ કાકો બહુ ગરમ છે, હવે બધા દિવસની ગરમી આજે ભેગી ઉતારી નાખી. એક ભાઈ સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા આવ્યો તો પોતે આવ્યો એટલે પોતે જે કોકનું પોતે જ્યાં બેસવું હતું ને ત્યાં કોકનું કટાશો હશે, ઉચકીને પાછળ નહીં આવું જ કરી આવ્યા છો ને કઈ. હવે બહુ 10:30 માં તો સાહેબ ગોઠવી આવ્યા હતા એટલે મેં એને પૂછ્યું કે તે આમ ઉચકીને પાછળ કેમ નહીં, મને કહે કે ગયા વર્ષે એને મારું ઉચકીને પાછળ નહીં. વર્ષ સુધી તમે હિસાબ રાખો કે આજે હિસાબ પૂરો કરવાનો છે, પછી સંવત્સરીનું પ્રતિક્રમણ ને સકળ સંવત્સરી નો ચેકિંગ એન્ડ નો ચેકિંગ, વિધાઉટ ચેકિંગ નોટ ચેન્જ. કાકા ઉપર વોચમેન ની નજર છે કે આજે કાકાની 100 રૂપિયાની નોટ જો ન કઢાવું તો મારું નામ વોચમેન. એક વાત યાદ રાખજો, જ્યારથી તમે અભિગ્રહ લો છો ને ત્યારથી તમારી કસોટી શરૂ થઈ છે. તમે નિયમ લીધા હોય કે મારે નીચે પડેલી કોઈ વસ્તુ ન લેવી, આ વિદ્યા સમિતિ બહુ પાડી હોય પણ કઈ ન મળ્યું હોય, પણ નિયમ લઈને જેવા બહાર નીકળો એટલે કોકનું વોલેટ તમને દેખાય. તમને દયાળુ આજે ક્યાં લીધો, કાલે આપ્યો. કાકો બહાર નીકળે પહેલા એના બુટ આઘા પાછા કરી નાખ્યા, એક છુપાવી દીધો એક રાખી. કાકો આમ જુએ તેમ જુએ, વચમેન હરખાય મૂછમાં મલકા. કાકાને થયું કે સાલું બૂટ ક્યાં ગયો, એટલે એને વોચમેન ને પૂછ્યું, ભાઈ પેલી વાર ભાઈ મારું બૂટ ક્યાંય દેખાય છે? વોચમેન ને જો આટલો ઢીલો ગેસ થઈ ગયો અને ગરમ તો કરવો છે, સોની નોટ ન કઢાવું તો વોચમેન ગરમ થઈ ગયો, અમે કેટલાનું ધ્યાન રાખીએ તે અમને પૂછવા આવ્યા છો, કે આખા ગામનું ધ્યાન અમે થોડા રાખવાના છે. આવું સાંભળ્યા પછી આ કાકો કોઈ દિવસ સીધું બોલે નહીં, અને આમાં જરા આ કાકરો નાખ્યો હોય પણ કાકાને સોની નોટ દેખાય છે. ગાંધી આ બાને પણ જો તમે શાંતિ રાખતા હો ને તોય સારું છે. કાકાએ કીધું, ભાઈ હું તને શાંતિથી કહું છું, તું શાંતિથી બોલ, અહીંયા મેં ક્યાંક મૂક્યું તું? મને ખબર નથી તમારે જોવું તો જોઈ લો, હું કેટલાનું ધ્યાન રાખું. ઓકે, કાકાએ આમ તેમ જોયું, ક્યાંકથી બૂટ મળી ગયો પહેરી. કાકા ઘરે ગયા. કાકાએ આજે નક્કી કર્યું છે કે જરા પણ ઉગ્ર નથી, શાંતિથી જમી લીધો. જમી લીધા પછી બહાર નીકળ્યા અને ટેક્સીમાં દુકાને જવા માટે બેઠા. રોજ 15 રૂપિયા માગનારા ટેક્સી ડ્રાઈવરે આજે 20 માંગ્યા, જેને ડ્રાઈવરને ખબર પડી 20 રૂપિયા હોગા. કાકાએ કીધું, ભાઈ રોજ 15 હોય, આપ સાહેબ નિયમ બદલ ગયા હે. કાકાને કહ્યું, 5 વધારે આપવા હારા. અને જ્યાં કાકાએ 20 આપ્યા સીધા દુકાને ગયા. દુકાનમાં પણ બધા નોકરોની સાથે, ભાઈ કેમ છો, બધા બરાબર છો ને, ભાઈ પ્રોબ્લેમ તો નથી ને, બરાબર છે ને, જે જોઈએ કેજો હો. એમ બપોર સુધી બધા નોકરોને થયું, કાકો બદલાઈ ગયો કે આપણે બદલાઈ ગયા. અને કાકાને હિતા જ પોતે કોઈ સાહેબ પાણી પીવું છે, આપણા માટે કંઈક ચાલે આવું. સવારથી સાંજ સુધી બધા ખડે પગે, સાંજ પડી 8 વાગે દુકાન મસ્તી કરી છોકરાને લઈને કીધું, ચાલ ઘરે ભેગો. એક દિવસનો નિયમ લીધો છે, આજનો દિવસ નીકળી જાય હાસ ગંગા નાયા. અને આ બાજુ કાકીને ખબર પડી, એમને તો નિયમ લીધો છે એટલે એમને પણ થયું કે રોજ નહીં પહેલી વખત નિયમ લીધો છે, રાવણની ભક્તિ કરું. એટલે એણે પણ ઢોસા બનાવ્યા, ઇડલી બનાવી, મેંદુવડા બનાવ્યા, ચટણી બનાવી, સંભાર બનાવ્યા. કાકો બેઠો છે, આમ ઢોસો લીધો, આમ ચટણીની અંદર નાખ્યું, મોઢામાં નાખ્યું અને ચટણીમાં મીઠું નહોતું. અને કાકા બોલ્યા, જોરથી બોલ્યા, આ ચટણીમાં મીઠું કેમ નથી રાખ્યું? અને જ્યાં કાકા બોલ્યા ત્યાં દીકરાએ કીધું, પપ્પા ચટણીમાં મીઠું હોય કે નહીં ભલે, પણ તમારી સોની તો ચટણી થઈ ગઈ. હવે સાંભળો, બીજા દિવસની સવાર પડીને કાકા દેરાસરમાં ગયા, 100 રૂપિયા લઈને ભંડાર પાસે ઉભા રહ્યા, ભગવાનની સામે દ્રષ્ટિ કરીને આંખમાં આંસુ પાડે, પ્રભુ એક ચંડ કૌશિક તને 3-3 વખત ડંખ મારે તો પણ તારા મુખમાંથી એક હરફ સુદ્ધા ના નીકળે, તારા પગમાં ચૂલા જલે, તારા કાનમાં ખીલા ઠોકાય,
અને તારા મસ્તક ઉપર સંગમ જેવા નાલાયક દેવે શિલા ફેંકી, શિલા ખીલા અને ચુરાઓના ઉપસર્ગોને સહન કરી એની વચ્ચે પણ તું જો મસ્તીથી જીવી શકતો હોય પ્રભુ, કેટલો પામર છું, કેટલો કાયર છું, એક દિવસ માટે હું ક્રોધને નથી છોડી શકતો ભગવાન, મારા જીવનમાંથી ક્રોધને કાયમ માટે તું રવાનો કરી આપ, સો નાખવા પડે છે એનું દુઃખ નથી, એક દિવસ માટે પણ ક્રોધ છોડી નથી શકતા, ચેન્જ ઓફ લાઈફ, કઈ ચેન્જ લાવો, ક્રોધ છોડો, માન છોડો, સ્વાર્થ છોડો, આવું કઈ ચેન્જ આવશે તો જ જીવનની અંદર આગળ વધી શકશે. ઘણા બધાના જીવનમાં ચેન્જ, જેણે જીવનમાં તપ નતો કર્યો, વિહાર સેવા ગ્રુપમાં જોડાયા, એના દ્વારા ઉપાસનામાં જોડાયા, એના દ્વારા વ્યાખ્યાનમાં જોડાયા, અને એના દ્વારા એને માસખમણ કર્યા છે, એને સિદ્ધિ તપ કર્યા છે, એને 9 કર્યા, 11 કર્યા, 28 કરી, આ ચેન્જ છે. પાન મસાલાથી લગાવીને તમામ પ્રકારના વ્યસનો છોડ્યા, આ ચેન્જ છે. પણ ચેન્જ ઓફ લાઈફ થી અટકી નથી જવા. હજી એક છેલ્લી વાત કરીશ ને પ્રવચન પૂરું કરું છું. ચેન્જ ઓફ લાઈફ પછીનો એક સ્ટેપ છે જેનું નામ છે ચેલેન્જ ઓફ લાઈફ. તમારા જીવનની અંદર ચેલેન્જ આવતા જાઓ. ખાલી ચેન્જ લાવીને અટકી જશો ને તો તમને એમ લાગશે કે સ્ટેશન આવી ગયું, ઉતરી જાઓ, સ્ટેશન ક્યારે મરશો ત્યાં સુધી નથી આવવાના. વધુ ને વધુ ગુણની અંદર આગળ વધવાનું. શાહીક ભાવના ગુણ આપણી પાસે નથી, છાયોપશમિક ભાવના લઈને બેઠા છીએ. શાહીક ભાવ હોય ને પછી એમાં આગળ નથી વધવાનું, છાયોપશમિક ભાવની અંદર નિરંતર આગળ વધવાનું છે. ગઈકાલે 2 ગાથા ગોખી, આજે 5 ગાથા ગોખવી છે, આ છાયોપશમિક ભાવ છે. ગઈકાલે 1 વિહાર કરાવ્યો, હવે ચેલેન્જ એ છે. આ વિહાર સેવા ગ્રુપ વાળાને કહું છું, તમારા માટે ચેલેન્જ એ છે, અત્યાર સુધી સવારનો વિહાર કરતા હતા મારા સાહેબ, આજથી સાંજનો વિહાર પણ અમે શરૂ કરીએ તો તમારા માટે ચેલેન્જ છે. અને ચેલેન્જ માટે 2 જણાના નામ મારી પાસે આવ્યા છે. એક ભરૂચ ગ્રુપે 7-1 વિહાર કરાવ્યા, અને હાઈએસ્ટ વલસાડના ગ્રુપે સાંજના સમયે 57 જેટલા વિહાર કરાવ્યા છે. સાંજનો કોઈ નોકરી વાળા છે, કોઈ ધંધા વાળા છે, મને એક વખત આ વલસાડ ગ્રુપે કીધું હતું કે મારા સાહેબ સાંજના સમયે મારા સાહેબ વિહાર ચાલુ કર્યો. 3 યુવાનો બજારની અંદર ઉભા હતા, સાંજનો સમય હતો, મહાત્માને એકલા જ હતા જોયા, એટલે એ લોકો વિહાર સેવાના મેમ્બર. આપણો નિયમ છે સવારનો જ વિહાર, સાંજના વિહાર માટે આપણે બંધાયેલા નથી. પણ એમને થયું આપણે સાવ નવરા દુઃખ છે, લાવો મારા સાહેબ જઈ રહ્યા છે, આપણે કેમ ના જોઈએ. અને કોઈ કેપ્ટનને પૂછ્યા કાચ્યા વગર સીધા મારા સાહેબની સાથે જોડાય છેક સામે કિનારે મૂકીને આવ્યા. આ ચેલેન્જ છે. હમણાં મને સુરતના યુવાન મળ્યા હતા 4 મહિના પહેલા, એઓ પેશુવાના છે. ગયા વર્ષે પેશુવામાં 50 વર્ષ પૂરા થયા દેરાસરના અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ ગુણરત્ન સુરીશ્વરજીના સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ કાર્યક્રમ થયો. અને બીજા દિવસથી સવારે સાધ્વીજી ભગવંતે વિહાર શરૂ કર્યો સુમેરપુર તરફ જવા માટે. પેશુવાના વિહાર સેવા ગ્રુપના સુરતના યુવાનો પેશુવામાં બેઠા હતા. આવ્યા છે કોઈ પેશુવાવાળા? સરસ. આ પેશુઓના યુવાનોએ જોયું કે સવારે સાધ્વીજી ભગવાન સાવ એકલા જઈ રહ્યા છે. જુઓ સંસ્કાર શું કામ કરે છે. જો તમે છે ને આને કોઈ સર્વિસ સમજીને કામ નથી કરતા, સંસ્કાર સમજીને કામ કરો. સર્વિસ હોત ને તો માણસ એમ જ માનત કે આપણી તો સુરતની સર્વિસ છે, સુમેરપુરની સર્વિસ થોડી છે. એ લોકોએ જોયું કે મારા સાહેબ જઈ રહ્યા છે, તરત જ સવારના છોકરાઓ રેડી થઈ ગયા, પેશુઆ પેશુઆમાં રેડી થયા, અને પેશુઆથી સુમેરપુર સુધી મૂકીને આવ્યા. અને મૂકી આવ્યા પછી એ સાધ્વીજી ભગવાન જ્યારે મને મળ્યા ને જૈન સોસાયટી અમદાવાદની અંદર, એ વખતે એમના ચહેરા ઉપર જે તમારા મતે એનો સદભાવ હતો કે સાહેબ આ યુવાનો કોઈ જરૂરિયાત નથી, અમને કીધું પણ નહોતું, સવારે આવીને ઉભા, એટલે અમે કીધું કેમ, તો કે અમે તમને વળાવવા આવ્યા છો. તો તમે પેશુઓમાં રહ્યો છો? ના, અમે તો સુરત રહીએ છીએ, આ તો પ્રસંગ નિમિત્ત આવ્યા. તો તમે કેમ અમને વળાવવા આજ સુધી લઈને આ વખતે? અમે સુરતની અંદર સાયન અને સચિન સુધી મહાત્માને છોડવાને લેવા માટે જઈએ છીએ, અહીંયા સાવ નવરા બેઠા છીએ, અમારા સંસ્કાર છે, માટે અમે આપને સુમેરપુર સુધી મૂકવા આવશું. એ સાધ્વીજીએ જે અનુમોદના કરી છે જેનો કોઈ પાર નથી. તમને કહું આ સાધુ અને સાધ્વીજી ભગવંતના અંતરમાંથી નીકળતા આશીર્વાદ એક તમારી બહુ મોટી મૂડી છે. રૂપિયા તો આવીને જતા રહેશે, પણ આશીર્વાદ ક્યારેય જવાના નથી. જિંદગીના છેલ્લા દિવસ સુધી તમારી સાથે ને સાથે આ મૂડી રહેવાની છે. હજી એથી તમને આગળ કહું,
મને હમણાં કીર્તિપૂર્ણાશ્રીજી મહારાજ છે ડીસાવાળા, અમારી સાથે ચોમાસું છે, એમના સાધ્વીજી ગોરેગામ દીક્ષા આપવા માટે જતા હતા, અમદાવાદ થી ગોરેગામ ગયા ને ગોરેગામ થી પાછા અમદાવાદ આવ્યા, એમને એક સાધ્વીજી મને શું બોલ્યા ખબર છે? મને એ સાંભળીને મારા 3.5 રૂવાડા ઉભા થઈ ગયા, 3.5 કરોડ રૂવાડામાં આનંદ આનંદ છવાઈ ગયો. મને કે મારા સાહેબ, આજ સુધી જે મુંબઈ અમદાવાદ થી મુંબઈ જતા કે મુંબઈ થી અમદાવાદ આવતા ને, તમ ડરથી કરતા હતા વિહાર, અને આ વખતે જે વિહાર કર્યો ને બાદશાહે વિહાર કર્યો છે. કોઈ ટેન્શન નહીં, કોઈ ડર નહીં, બિંદાસ રોડની વચ્ચે પણ ચાલવું હોય તો જો ચાલવા નહીં દેતા, આ તો એક કેતા થઈ રોડ પર અમે ચાલી શકતા હતા, કારણ કે અમને એટલો વિશ્વાસ હતો કે અમારી સાથે વીએસજી ના મેમ્બર છે, અમારો વાળ પણ કોઈ વાકો નથી કરી શકવાના. અને છેલ્લા 2 વર્ષથી આપણે સાંભળીએ છીએ ભરૂચનો છેલ્લો એક્સિડન્ટ થયા પછી કોઈ મેજર એક્સિડન્ટ હજી સુધી આપણે સાંભળ્યું નથી. ઠીક છે, આપણે હજી બધે નથી પહોંચી શક્યા, ધંધુકા આજુબાજુમાં ક્યારેક ક્યારેક એ વળાંક પાસે નાનો મોટો એક્સિડન્ટ થાય છે, પણ એ એવો મેજર એક્સિડન્ટ નથી થયો કે જેનાથી આપણને કંઈ બહુ મોટું નુકસાન થઈ ગયું હોય. આ બધા એક્સિડન્ટો જે દૂર થયા હોય, ઓછા થયા હોય, ડ્યુ ટુ વિહાર સેવા ગ્રુપ છે. અને આવા વિહાર સેવા નથી માનતો એની પૂરી કરી શકે, એની પૂર્તિ કરી શકે એવો હજી એક સાધુ નથી પાક્યો. વિદવત્તાની દ્રષ્ટિએ કદાચ સાધુ મળશે, પણ વિદવત્તાની સાથે સાથે પરમાત્માની ભક્તિ જોવી હોય તો એ જંબુ વિજયજીમાં દેખાય, અને પરમાત્માની ભક્તિ જો જોવા મળશે તો પોતાના માતા અને પિતા પ્રત્યેનો છે અહોભાવ હતો ને, એ વળી કોક જગ્યાએ રેર જોવા મળે. બધા જ ગુણો કોઈ એક જગ્યાએ આવીને બેઠા હોય એ જંબુ વિજય મહારાજ જે દિવસે કારતક વદ દસમના દિવસે કાળ કર્યા, સમાચાર ભિવંડીમાં મળ્યા, અને એ ભિવંડીમાં અમારું એક સૌથી પહેલું વિહાર સેવા ગ્રુપ બન્યું, જેને આજે 5 વર્ષ પૂરા થયા. એ જ વર્ષે ઉપદાન પૂરા થયા અને અમે ગોકુલનગરમાં બેઠા હતા, કુમારપાળભાઈ ગચ્છાધિપતિને વંદન કરવા આવ્યા, ત્યારે મેં યુવાનોને કીધું આજે કુમારભાઈ આવ્યા છે, સલાહ ને માર્ગદર્શન લેજો. અને કુમારપાળભાઈ પાસે બેઠા એમણે કીધું કે જે વાત તમે કરીશ એ જ વાત હું ચિત્તોડ ગયો હતો. કુમારપાળભાઈ ચિત્તોડ ગયા હતા. મેવાડના યુવાનો જંબુ વિજયજી મહારાજના એક્સિડન્ટથી એકદમ નાસીપાસ થઈ ગયા હતા. ક્યા કરના ચાહીએ, इसके लिए क्या करना चाहिए? कुमार पाल भाई ने એટલું જ કીધું તો એક હી વિકલ્પ હે, કોઈ કેડી, કોઈ સર્વિસ રોડ, કોઈ પોલીસ પ્રોટેક્શન, આ બધાની અપેક્ષા છોડી દો. આપણી મૂળભૂત સંસ્કૃતિ એ હતી આપણા ગામમાં આવેલા મારા સાહેબને લેવા જવાનું, એક ગામ મૂકવા જવાનું. કુમાર પાલ ભાઈએ મેવાડના યુવાનોને આ પ્રેરણા કરી અને મને પણ કીધું આ તમે કર્યું બરાબર કર્યું છે. અને ત્યાર પછી વાપી, વલસાડ, નવસારી, લીલીમોરા, ઉદવાડા, બારડોલી ગામ, બારડોલી સ્ટેશન, મઢી, માંડવી, કડોદ, સુરત, વાલિયા, વણસોલી, ભરૂચ, અંકલેશ્વર ગામ, અંકલેશ્વર જીઆઈડીસી, આમોદ, પેટલાદ, નડિયાદ, વડોદરા, વડતાલ, આણંદ, અમદાવાદ, મણિનગર, સાહીબા, સાણંદ, વિરમગામ, માંડલ, ધ્રાંગધ્રા, ઉંઝા સુધીના બીજાપુર આટલી જગ્યાએ છાણી સાથે સુધી પોતાની એડવર્ટાઇઝ કરી છે. કોઈ પણ મારા સાહેબ ખાલી વિહાર નહીં, ગોચરી અને પાણી પણ બપે સ્ટેશન સુધી લેવા અને મૂકવા જતા હોય છે. આ હલોલ કરી રહ્યું છે
આ બધી ચેલેન્જ છે, આ ચેલેન્જ તો તમે ઉઠાવી છે, આજે છેલ્લી ચેલેન્જ ઉઠાવો અને પછી હું પ્રવચન પૂરું કરું છું. અને એ ચેલેન્જ એ છે, જેમ વિહાર સેવા કરો છો અમદાવાદમાં જેમ ચાલે છે, એમ અમદાવાદમાં એક એવું સરસ મજાનું કાર્ય થાય છે, લગભગ 1700 સાધુ સાધ્વીજી આ અમદાવાદની અંદર બારે માસ વર્તા હોય, પણ એમાં કોઈક સાધુ બીમાર પડે, સાધ્વીજી બીમાર પડે, એમને હોસ્પિટલમાં લઈ જવા વગેરે એની તો વૈયાવચ જબરજસ્ત કરતા હોય છે, પણ કાળ ધર્મ પામ્યા પછી આપણી પોતાની જવાબદારી હોય છે, આપણા કંધા પર ઉઠાવી એ મહાત્માને છેક અગ્નિદાહ સુધી આપણે લઈ જવા જોઈએ. પરંતુ કેટલીક વખત સંઘોમાં ઉદાસીનતા દેખાતી હોય છે, કોઈ આવતું નથી હોતું મન, અરે ક્યારેક તો એવી હાલત આ અમદાવાદમાં થતી હતી કે એમને લઈ જવા માટે હાથ લારી અથવા એમ્બ્યુલન્સ લાવવી પડતી હતી, અને એ આખી વ્યવસ્થા બદલી અને એમને માનપૂર્વક પાલખીમાં બેસાડી ઉચકી જય જય નંદા જય જય ભક્તા બોલતા 45-40 યુવાનો અમદાવાદના છેક અગ્નિદાહ સુધી સાથે રહી પછી છૂટા પડવાનું કામ કરે છે, એ છે નમો નમઃ શાશ્વત પરિવારના પાલખી ગ્રુપના યુવાનો આવ્યા હોય તો અદભુત કાર્ય કરવા દ્વારા સાધુ અને સાધ્વીજીઓની ખરડાઈ ગયેલી ઇમેજ ને પાલીતાણામાં જો કોઈ સુધારનાર હોય કુમારપાળભાઈ અને અંતે કાળ ધર્મ પામે તો એનું પણ એક ગ્રુપ બનાવી અને એમને છે પહોંચાડવાનું કાર્ય પાલીતાણામાં ચાલે. એના 20 પાલીતાણામાં હતા, એક પાલીતાણાની વ્યવસ્થા અમદાવાદમાં આવી, પણ આજે અમદાવાદનું આ જોયા પછી મારે 3 સ્ટેશનને કેવું છે ખાસ, એક વડોદરા, એક સુરત અને ત્રીજું નવસારી. અમદાવાદ અને પાલીતાણા જેટલા કાળ ધર્મ તમારા સંઘોમાં નથી થતા, થતા વર્ષમાં 2-5-15-20 તો થતા હશે, તો એના વખતે આપણા વિહાર સેવા ગ્રુપની આ તૈયારી હોવી જોઈએ, ભલે ગમે તે સંઘમાં તેઓ કાળ ધર્મ પામ્યા હોય. આ મેસેજ કેપ્ટન દ્વારા તમામ બીએસસી ના મેમ્બરને જવા જોઈએ, અને જેની અનુકૂળતા હોય એક દીક્ષા આપવી હોય છે ત્યારે આખો સંઘ આવે છે, અને એ સાધુ કે સાધ્વી જ્યારે કાળ ધર્મ પામે ત્યારે એને ઉપાડવા માટે 4 જણા પણ જો ન મળે તો એવાઓને મારે કેવું છે, તમે દીક્ષામાં જવાનું બંધ કરી દો, તમારી જવાબદારી છે. જેની દીક્ષામાં ગયા છો એની વૈયાવચમાં ઉભા રહેવું પડે, એ અંતિમ સમયે પણ ઉભા રહેવું પડે, આ તમારી મૂડી છે. શાસન જો તમારું છે તો સાધુ સાધ્વી પણ તમારા છે, એ પોતાના મા બાપને છોડીને અહીંયા કોના ભરોસે આવ્યા છે, ખાલી ગુરુના ભરોસે નહીં સંઘના ભરોસે આવ્યા. તમે સંઘ છો તો તમારી પણ એક જવાબદારી છે કે આપણા વડોદરામાં કોઈ સમુદાય, કોઈ તિથિ, કોઈ ગચ્છ નો ભેદભાવ રાખ્યા વગર આપણે એમના અંતિમ સમયે ઉભા રહેવું જોઈએ, કાળ ધર્મ પામ્યા પછી એની પાલખીમાં આપણે જવું જ જોઈએ. હું પૂછું છું, વડોદરા રેડી? ઉભા થાવ, ખાલી કેપ્ટન ઉભા થાવ. સુરત રેડી? સુરત કેપ્ટન હોય ઉભા થઈ જાય, આ બહુ મોટી જવાબદારી છે તમારી. અને નવસારી એ આદિનાથમાં કાળ કરી ગયા કે મહાવીરમાં કાળ કરી ગયા કે મધુમતીમાં, એ નથી જોવાનું, તમારી જવાબદારી એ છે કોઈ પણ સાધુ સાધ્વી કાળ કરે ત્યારે અમારે એની અંદર જોડાઈ જવાનું. બહુ સરસ બોલો દિનેશ શાહ, બરોડાની અંદર ચાલુ જ છે. અને વીઆર સેવા ગ્રુપના મેમ્બરો, હમણાં એક સાધ્વીજી ભગવાન સુરતની અંદર કાળ ધર્મ પામ્યા, મને એક યુવાને વાત કરી કે મારા સાહેબ એટલી પરિસ્થિતિ ગંભીર છે કે એમને લઈ જવા માટે 15 જણા પણ નતા, એવે વખતે આંખમાં આંસુ આવી જાય, અને એ જ જોઈને ડોક્ટર સંજયભાઈએ ત્યારે જ નક્કી કરેલું હવે આ સેવા પણ આપણા બીએસસીના મેમ્બરે ઉઠાવી લેવી જોઈએ. અને હવે સુરતની અંદર અવારનવાર સાધુ સાધ્વીજી ભગવંતો હોય છે, મહાવીર હોસ્પિટલ વગેરેની સુવિધા છે એટલે એની અંદર એડમિટ થાય અને ક્યાંક આયુષ્ય પૂરું થાય પરલોક જાય.
તો આપણી જવાબદારી છે એ કયા ઉપાશ્રયમાં હતા, કયા સંઘની કે કયા ટ્રસ્ટની જવાબદારી, આ બધું ના વિચારતા આપણે એની અંદર જોડાઈ જવું જોઈએ. સુરત, વડોદરા અને નવસારી બીજા બધા ગામ તો નાના જ, કોણ છે, હા બીજી મોરા, બારડોલી, આ બધા તો નાના નાના ગામો છે. આવા ગામોમાં તો એક સાધુ શું, એક સારો શ્રાવક પણ જો જાય ને આખું ગામ ભેગું થઈ જાય. આવી અદ્ભુત એ લોકો વચ્ચે આત્મીયતા હોય છે. તમે મોટા બહુ સરસ, આ ચેલેન્જ આટલું નાનું ગામ છે બિલીમોરા, 50 યુવાનો માંડ છે, કેટલા યુવાનો છે, 20, બહુ સરસ. આ ભાઈએ મને સારું યાદ કરાવ્યું, બિલીમોરાની બાજુમાં અમલસાડ છે, હું એનું નામ ભૂલી જાઉં છું કારણ કે બહુ છેલ્લે એની સ્થાપના થઈ છે, પણ એક વર્ષમાં એ લોકો બહુ સરસ સ્થાપના કરીને કામ કર્યા છે, એટલે એમને પણ આપણે ખૂબ વધાવવાના છે. બિલીમોરા માટે એટલું કહેવાય કે આ બિલીમોરા 20 મેમ્બર, વલસાડ અને નવસારીમાં 100-200 યુવાનો છે, અને બંને બાજુથી બિહારમાં બિલીમોરા વચ્ચે આવે, અને છતાં આ યુવાનો કંટાળ્યા વગર કદાચ દર ચોથા દિવસે એમનો વારો આવતો હશે તો પણ તેઓ વિહાર સેવા કરે છે. એમને તો જેટલા બતાવી નંબર 1 ચેક યોર લાઈફ, નંબર 2 ચેક યોર લાઈફ, નંબર 3 ચેન્જ યોર લાઈફ, એન્ડ નંબર 4 ચેન્જ યોર લાઈફ. આવી ચેલેન્જ ઉઠાવો. નવકારશી તો ઘણીવાર કરી છે, ઉપવાસ કરો એને ચેલેન્જ કહેવાય. ઉપવાસ કર્યો, અઠાઈ કરી અને ચેલેન્જ કહેવાય. 10 કિલોમીટર તો ઘણી વાર ચાલ્યા છો, ક્યારેક 15 ચાલવું પડે, 20 ચાલવું પડે ને, તો એને શું કહેવાય, ચેલેન્જ કહેવાય. મુલુંડના એવા યુવાનો છે, મુલુંડથી બોરીવલી નેશનલ પાર્ક સુધી તેઓ વિહાર કરીને જાય છે, ભલે એને મહિનામાં 2 વખત એવા કરવા પડતા હશે, પણ એમાં એક યુવાન છે જેનું નામ છે લોકેશ. 8 મહિનામાં હાઈએસ્ટ વિહાર કદાચ આ છોકરાએ, અને સમસ્ત એક મિનિટ, સમસ્ત વિહાર સેવા ગ્રુપમાં સૌથી વધારે વિહાર જોયા. આ લોકેશે પોતાની 8 મહિનામાં 63 વિહાર કર્યા. બીજા આવે કે ન આવે, મારે તો જવાનું. આવી સુંદર ભાવના, આ ચેલેન્જ છે તમારા માટે. આવી કેટલી ચેલેન્જ બતાવું, વિહારની અંદર હોય, તપશ્ચર્યાની અંદર હોય, ગાથાની અંદર હોય, ખાલી હું તમને વિહાર નહીં કરું. હવે તમે આ બધું સાંભળીને એટલા હોશિયાર થઈ ગયા છો કે હું ન બોલું તો તમે બોલવા માંડી પડો એમ છો. સંજયભાઈ અડધું પ્રવચન મારું એમણે આપી દીધું, એટલે મારે બોલવાનું જ કાંઈ ના રહ્યું, કેમ કે તમને હવે આ બધું મોડે થઈ ગયું, પણ તમારા માટે નવાનો આ ટોપિક લાવીને કહું છું. માત્ર વિહારમાં સંતોષ નહીં માનતા, તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે પણ આ વર્ષે ગચ્છાધિપતિની નિશ્રામાં મહારાજજીની પ્રેરણાથી 860 માં સક્ષમણ થયા, પણ એની અંદર ચેલેન્જ કહી શકાય એવી 2 બેબી હતી, એક 7 વર્ષની, બીજી 8 વર્ષની. આવી છે, જલ્દી આવી જાઓ. 7 વર્ષ ને 8 વર્ષની ઉંમરે તેમણે માં સક્ષમણ થયા. तपस्या करता करता हो डंका जोर बजाया हो, तपस्या करता करता हो डंका जोर बजाया हो, जमड़ा तप केरा करता शासन सोहे चढ़ाया, तपस्या करता करता हो के डंका जोर बजाया हो. એ તપસ્વીનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. દરેક મહાનુભાવ તાળીના તાળથી આપણે બાળિકાઓને વધાવી લેજો. આટલી નાની વયની અંદર 30-30 દિવસની માસક શ્રવણની ઉપાસના
જોરદાર તાળીઓથી અનુમોદના કરશો. તપસ્વીનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. તપસ્વીનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. તપસ્વી અમર હો, તપસ્વીનો જય જયકાર. તપસ્વીનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. તપધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. તપસ્વીનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. પુણ્યશાળી આ 7 અને 8 વર્ષની ઉંમરના બાળ તપસ્વીમાં 7 વર્ષથી જે કૃષિ આ બાજુની જે બેબી છે 8 વર્ષની એની ઉંમર જો એનો ભાઈ વચ્ચે ઘૂસી ગયો એ આવી જાવે, આનો ભાઈ પણ આવી જાય. આવ જીનાશ બેનની બાજુમાં ઉભો રહી જા. આ બે બેન ભાઈઓ છે, ભાઈ બેનની જોડી છે. બેસી જાઓ ભાઈ, આ એમને ઊભા કરું છું ઉપર તમારા વિડીયો લેવા માટે. પણ તમે સાંભળો, આ બેબી એ ગયા વર્ષે સિદ્ધિ તપ કર્યો હતો. એની બેન સાથે એની મમ્મીની ઈચ્છા હતી, બેઉ બેને ગયા વર્ષે સિદ્ધિ તપ 7 વર્ષની ઉંમરે, આ વર્ષે 8ની ઉંમરે એને માસ્કમણ કર્યું. મેં કીધું કોઈ સંજોગમાં ન થાય, આ માસ્કમણ તમે શું સમજો છો? પહેલા રાઉન્ડ ની અંદર એ જોડાઈ અને ત્રીજા ઉપવાસમાં ક્લીન ગોલ્ડ દાંડિયા ડૂલ થઈ ગયા. સાંજ પડતા એમ થયું આવતીકાલે શ્યોર એનું પારણું કરાવવું પડશે. પણ આ છોકરી કરતા એની મા મક્કમ હતી. એના મમ્મી આવ્યા હોય તો ઉભા કરો, એમને આગળ લાવો. આ છોકરીને એમણે પરાણે પણ એક વખત, તમે એમ કહેતા હશો પરાણે શું કામે તપ કરાવવાનો, પરાણે નહીં કરાવો તો પરાણે એને ટીવી દેખાડી શકાશે, પરાણે હોટલમાં લઈ જવાના, પરાણે હિલ સ્ટેશનમાં લઈ જવાના. આ બધા પ્રેશરોથી કરાવાય અને ધર્મ પ્રેશરથી ના કરાવાય. સ્કૂલમાં પરાણે મોકલવાનું, પણમાં પરાણે મોકલવાનું અને ધર્મમાં પ્રેશર ના કરાય. આજે પ્રેશરથી કરશે, આવતીકાલે પ્લેઝરથી કરશે, આનંદથી કરશે. આ બાળિકા 4 થી આગળ વધી 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 8-9માં તો પાછી પહેલા જેવી ગલગોટા જેવી થઈ ગઈ. અને એક પહેલા રાઉન્ડમાં એણે 30 ઉપવાસ પૂરા કર્યા. બીજા નંબરમાં આ છોકરીએ એનો રેકોર્ડ તોડ્યો, જેમ સુરતનો રેકોર્ડ અમદાવાદે તોડ્યો, બરાબર ને જનકભાઈ? સુરતમાં 801 માસ કમાણ, અમદાવાદીએ કેટલા કરીને બતાવ્યા? 860. બધા એમ કહેતા હોય કે અમદાવાદી આમાં અમદાવાદના માસ કમાણ અને દાસ કમાણ હવે બે વખણાય છે. હવે દાસ કમાણની જગ્યાએ માસ કમાણ વધારે વખણાય. આ બેબી છે, સાંભળજો, માત્ર 7 વર્ષની ઉંમર છે. 6 વર્ષની હતી ત્યારે એને 16 ઉપવાસ કર્યા હતા. ઓહો, કામ કરો બધી તાળી પછી છેલ્લે ભેગી પાછો. 5 વર્ષની હતી ત્યારે એને 8 કરી હતી. 5 8 6 16 7 માસ ખમણ. એને પૂછો 8 વર્ષે શું કરવું છે, શું કરવું છે? સિદ્ધિ તપ. અને 9મા વર્ષે તમે બોલતો બધાને ખબર, 9મા વર્ષે કે વર્ષી તપ કરવો છે એ ઠીક છે, જ્યારે કરશે ત્યારે. પણ આ છોકરીએ માસ ખમણ દરમિયાન પગમાં ચપ્પલ નથી પહેરી, માસ ખમણ દરમિયાન ઘરમાં એસી નથી વાપર્યું, અને માસ ખમણ દરમિયાન એણે રોજ 5 દેરાસરની પૂજા કરી છે, અને માસ ખમણ દરમિયાન એણે ટીવી નથી જોયું. મમ્મીએ કીધું બેટા હવે તો પૂરું, હવે તો એસી ચાલુ કરું. ના મમ્મી, બહુમાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણું માસ ખમણ પૂરું ના થયું ગણાય. ત્રીજા દિવસે બહુમાન થયું પછી જ એસી ઘરમાં ચાલુ થયું. અને આ બેબી નાની ઉંમરમાં કેટલી મેચ્યોર છે. એની મમ્મીને એણે કીધું, મમ્મી મારા માસ ખમણ નિમિત્તે આપણે અભિગ્રહ જીવનભર માટે આપણે બંને રાત્રિ ભોજનનો. વાત તો એ છે, તમારા માટેની કામની વાત એ છે, આ નાની ઉંમરમાં 27 વર્ષની મેચ્યોરિટી એની પાસે છે. તમે 47 ના થયા તો પણ તમારી પાસે નહીં હોય, તમારા 25 વર્ષના મેરેજ થયા, લાઈફ મેરેજ લાઈફના 25 થયા હશે તોય અબોલા તમે કરતા હશો. ઘરવાળી સાથે
આમ તો ઈ બોલા બહુ ચાલે છે અત્યારે, ઈ બોલા નહીં અબોલા તમે લોકો કરતા હશો. આ છોકરી એની મમ્મી ને કીધું, મમ્મી હવેથી તારે અને પપ્પાએ ઝઘડવાનું નહીં, અને ઝઘડો થઈ જાય બંને એકબીજાને સોરી કહી દેવાનું. આ 7 વર્ષની ઉંમર છે. અદ્ભુત એવા જીન સાસન ને વંદન 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 જીન સાસન કો વંદન જીન સાસન કો